નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ હાઈવે 3 રસ્તાથી એપ્રોચ રોડ રેલવે સ્ટેશન સુધીનો રોડ ઉપર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો પરેશાન છે. છતાંય જવાબદાર તંત્ર હાલ તો જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. પ્રાંતિજ એપ્રોચ રોડથી રેલવે સ્ટેશન રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં મોટા મોટા ખાડાઓ પડ્યા છે અને ખાડાઓને લઈને વાહન ચાલકો સહિત રોજિંદુ અવર જવર કરતા લોકોને મુશ્કેલીઓ પડે છે. તો કેટલીક વાર ખાડાઓમાં વાહન ચાલકો પટકાતા હાડકા ભાંગ્યા છે અને તેઓના વાહનોને પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તો બીજી બાજુ ચોમાસાને લઈને ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ખાડાઓની ખબર ન પડતા ખાડાઓમાં પટકાય છે અને ખાડામાં પટકાતા ખાડાઓનું પાણી રોડની સાઈડમાં જતા લોકો ઉપર ઉડીને પડે છે. તો 3 રસ્તા પાસે માતૃસાયા સોસાયટી, સુઝુકી શોરૂમ, એસટી ડેપો, અવરોન હાઈસ્કૂલ આગળ વગેરે રોડ ઉપર ખાડાઓ પડ્યા છે. તો આ રોડ ઉપર નાની મોટી અનેક કચેરીઓ તથા સારા કોલેજો, સંસ્થાઓ તથા બેન્કો અને હોસ્પિટલો તથા સોસાયટીઓ પણ આવેલ છે અને આ રોડ ઉપર 10,000થી પણ વધુ લોકોની અવર જવર છે. ને રજૂઆત બાદ પણ તંત્ર જાણે કોઈ મોટી જાનહાનિની રાહ જોવાતી હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. ત્યારે વાહન ચાલકો તથા આજુબાજુમાં આવેલ સોસાયટીના રહીશોની માંગ છે કે આ રોડ ઉપર પડેલ ખાડાઓ પૂરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગે છે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે. એ તો હવે જોવું રહ્યું. જીલ રાવલ, જેડએસટીવી, પ્રાંતિજ.